મહત્વના સમાચાર મળી રહ્યા છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણીમાં છેતરપિંડીના મામલામાં એટલાન્ટાની ફુલ્ટની કાઉન્ટી જેલમાં સરેન્ડર કર્યું છે. જોકે સરેન્ડર કર્યાના 20 મિનિટ બાદ તેઓ બહાર આવી ગયા હતા. તો ટ્રમ્પના સરેન્ડરને જોતા જ જેલની બહાર સુરક્ષા કડક કરી દીધી હતી. તો આ સાથે સીએનએનના રિપોર્ટ અનુસાર ફુલ્ટન કાઉન્ટી શેરીફ કાર્યાલયે પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એક મગશોટ કર્યું હતું, જેમાં જેલ રેકોર્ડથી જાણી શકાય છે કે ટ્રમ્પની ધરપકડ કરવામાં આવી હતી અને કેદી નંબર P01135809ના રૂપમાં નોંધાવી હતી. તો ટ્રમ્પને ઔપચારિક રૂપથી એરેસ્ટ કરવામાં આવ્યા હતા, પરંતુ તે બાદ $2,00,000 દંડ ભરવા પર ડોનાલ્ડ ટ્રમ્પને જામીન મળી ગયા હતા. તો અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના મગશોટ પોસ્ટ કરતા ટ્વીટ પર પરત ફર્યા હતા.